भैया नया फुल डैमेज छे पण एक तो वस्तु हारी छे। तो जय श्री राम, जय माताजी बधाने। तो आजे आपणे गोंडल आवी ગયા છીએ ને અત્યારે આપણે ઉઠ્યા છીએ, તો હવે હમણાં રેડી થઈને નાસ્તો કરીને પછી આપણે ક્રેટા સર્વિસમાં દેવાની છે, તો એ સર્વિસમાં દેતા આવી જાવી છીએ ગાડીની સર્વિસ કરાવવા। ભાઈ ભાઈ જાવી છીએ ગાડીની સર્વિસ કરાવવા માટે। તો પહેલા આપણે જઈને ડીઝલ પૂરા લેવી, પછી જઈશું ગાડીની સર્વિસ કરાવવા માટે। એક બે જગ્યા જે છે આપણે જોયેલી છે, ત્યાં જઈને જોવી કેવી રીતે ગાડી સર્વિસ થાય છે કે નથી થતી। તો અત્યારે આપણે ઊભા છે ડીઝલ પુરાવા માટે, પછી ગાડી સર્વિસ પણ મૂકી દેવી। તો અડધા માટી ટાંકી થઈ ગઈ છે ફૂલ, ગયું છે 3250 ટુ 35 લીટર। તો ગાડીમાં ડીઝલ પુરાવી લીધું છે, હવે આપણે જઈશું ગાડીની સર્વિસ કરાવવા માટે સ્ટેશને જઈ આવ્યા, પણ ત્યાં 1.5 કલાક જેવું થાય એમ છે। તો હવે આપણે ઘરે જવી છે ને, 1 વાગ્યા પછી જે છે એ પાછા ગાડીની સર્વિસ કરાવવા વયા જઈશું। તો અત્યારે આપણે આવી ગયા છીએ આપણા રૂમમાં ને, હમણાં જમી લેવી એટલે પછી જાવી ગાડીની સર્વિસ કરાવવા માટે। તો જાવી છે ગાડીની સર્વિસ કરાવવા માટે, બપોરના 1 વાગવા આવ્યા છે એટલે આપણે ત્યાં વયા જવી। તો આપણે જાવી છીએ આશાપુરા માના મંદિર બાજુ। રાખી દીધી છે અહીંયા, હવે ફૂલ સાફ કરાવવાની છે। ગાડીનો નીચેનો ભાગ સાફ થઈ ગયો છે, હવે એ ગાડીને નીચે ઉતારશે હમણાં અને પછી ઉપરને બધું સાફ કરી નાખશે। હવે જે છે એ ગાડીને પ્રેશર મારે છે પાણીનું એટલે ફૂલ સાફ થઈ જાય, પછી આપણે ગાડી કાઢવી બહાર ને ઘરે જઈશું। આપણી ગાડીની સર્વિસ થઈ ગઈ છે અને હવે આપણે જઈશું ઘરે। હાલો ઘરે જવા દેવી ગાડીને। આપણો આઈફોન તૂટી ગયો છે ભાઈ, જૂનાગઢ હતા ને ત્યારે તૂટી ગયો છે। રાતે મૂક્યો ત્યારે હાજો હતો, સવારે ઉઠ્યા ત્યારે આવી હાલતમાં હતો, એટલે કેવી રીતે થયું કેમ તૂટ્યો કઈ ખબર નથી। આગળનો જે ટપન છે ને આઈનો એ તૂટી ગયો હતો, એ તો ટપન તો પછી નવો નખાઈ દીધો, પણ આને જે છે હવે રાજકોટ સર્વિસ સેન્ટરમાં મોકલવું પડશે, ભાવનગર સરખું કરાવવા પડશે। ભાઈ અહીંયા ને અહીંયા ફૂલ ડેમેજ છે, પણ એક તો વસ્તુ સારી છે કેમેરાનું રિઝલ્ટ હજી સારું છે, બગડ્યું નથી એટલે વાંધો આવે એમ નથી ગઈ। તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ ને, ગાડી કરી દીધી છે અહીં પાર્ક, હવે આપણે જઈશું આપણા મામા સાથે કોલેજ ચોક બાજુ। આપણા રૂમમાં આવી ગયા છીએ ને, હવે આપણે બેસું વ્લોગ એડિટ કરવા। એક બે દીથી જે કામમાં કામમાં હતા ત્યાં વ્લોગ એડિટ નથી થયા, તો હવે બધા વ્લોગ એડિટ કરીને આપણે મૂકી દઈશું ધીમે ધીમે લાઇનમાં એક પછી એક। તો અત્યારે આપણે કોલેજ ચોકે આવ્યા છીએ અને આ છે જૂની જે મહારાજાના સમયની સ્કૂલ। તો હવે આપણે જે છે એ મામા સાથે જાવી છે ઘર બાજુ, ઘરે જઈને તો આપણે છે એ જમીને સીધા વ્લોગ એડિટ કરવા બેસી જઈશું, એટલે પછી એક સાથે બધા વ્લોગ ભેગા ન થઈ જાય। તો ગાડી આપણે અહીંયા પડી છે, સવારમાં ઉઠીને તો એક વાર પછી સાફ કરી નાખશું, એટલે તે ધૂળ વીડ્યું એ બધી સાફ થઈ જાય। હવે જાવી આપણે ઘરે જમીને વ્લોગ એડિટ કરવા બેસી જવી। તમને આ સાથે તમને વ્લોગ ગમ્યો છે, ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીએ આપણે નવા વ્લોગમાં, ત્યાં સુધી જય શ્રી રામ।